નમસ્તે બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ધોરણ 2 વિષય ગણિત ગમ્મત પ્રકરણ નંબર 14. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 14નો અભ્યાસ કરીશું. એમાં જોઈએ પાના નંબર 120, મારા પર ચોકડી કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાના સરવાળાની આપણને રમત આપી છે, તે જોઈએ. આવો, આજે આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો રમત રમીશું. 10 થી 50ની વચ્ચેના કેટલાક અંક નક્કી કરો, તેમને ખાનામાં લખો, કોઈ અંક ફરીવાર ન લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10 થી 50 વચ્ચેના અંક નક્કી કરવાના છે અને તેમને ખાનામાં લખવાના છે, પરંતુ એ યાદ રાખવાનું છે કે કોઈ અંક છે એ ફરીવાર લખવાનો નથી. અહીંયા આપણને અંક આપેલા છે 40, 38, 39, 37, 15, 28, 36, 24, 14, 49, 48 અને 42. આ વિદ્યાર્થીએ 10 થી 50 સુધીના અંક લખ્યા છે. 27 અને 12નો સરવાળો કરવાથી મળતી સંખ્યા પર ચોકડી કરો. શિક્ષકે કીધું છે કે 27 અને 12નો સરવાળો કરો અને જે સરવાળો મળે એની ઉપર ચોકડી કરો. તો વિદ્યાર્થી ગણે છે 27 વત્તા 10 બરાબર 37, અને બીજા બે ઉમેરતા 39 થાય, એટલે કે 27માં 12 ઉમેરીએ તો 39 આવે. અહીંયા આપણને વિદ્યાર્થી આપણે બતાવ્યું છે કે 39 ક્યાં આવે. ત્યાર પછી જોઈએ આગળ. ચાલો 39 પર ચોકડી કરો. જે બધા જ અંકો પર સૌથી પહેલાં ચોકડી કરશે તે વિજેતા બનશે. શિક્ષકે કીધું કે ચાલો હવે 39 ઉપર ચોકડી કરો, અને જે બધા જ સૌ પહેલાં અંક ઉપર ચોકડી કરશે એ આ રમતનો વિજેતા બનશે. તો અહીંયા જો એક વિદ્યાર્થી છે એ 39 ઉપર ચોકડી કરી. આ તમારે પણ વિદ્યાર્થી મિત્રો ઘરે રમત રમવાની છે, જેથી તમને સરવાળા ઝડપથી આવડે. હવે તમે આ રમત રાજ્યા માટે પૂરી કરો. તમારા શિક્ષક કે મિત્રોને સરવાળો કરવા બે સંખ્યા બોલવા માટે કહો. આ રમત છે એ રાજ્યા માટે પૂરી કરવાની કીધી છે, અને શિક્ષક કે મિત્રને સરવાળો કરવા બે સંખ્યા બોલવા માટે કહેવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ ચકાચક ટોળી. અહીંયા આપણને એક સરસ મજાની ચકાચક ટોળી આપી છે. ચકાચક એટલે શું? ચકાચક એટલે ચોખ્ખું અને ચમકતું, એવી એક ટોળીનું નામ છે. જે ચોખ્ખું રાખે છે એટલે એનું નામ રાખ્યું ચકાચક ટોળી. ચકાચક એટલે ચોખ્ખું અને ચમકતું. ચકાચક ટોળી એવા છોકરાને ઓની ટુકડીનું નામ છે કે જેઓ તેમનો બગીચો સાફ કરવાનું કામ કરે છે. અહીંયા આપણને કીધું છે કે ચકાચક એટલે ચોખ્ખું અને ચમકતું. ચકાચક ટોળી એવા છોકરાઓની ટુકડીનું નામ છે કે જેઓ તેમનો બગીચો સાફ કરવાનું કામ કરે છે. અહીંયા વિદ્યાર્થી છે એ બગીચો સાફ કરવાનું કામ કરે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. શ્રેયા પૈસા ભેગા કરે છે અને તેની ડાયરીમાં લખે છે. મહિનાના અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે તે શોધવામાં શ્રેયાને મદદ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શ્રેયા નામની છોકરી છે, પૈસા ભેગા કરે છે અને તે ડાયરીમાં લખે છે, અને મહિનાને અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે તે આપણે શોધવાનું છે. આપણને શ્રેયાની ડાયરી આપી છે. એમાં 3 ઓક્ટોબરે એણે 60 રૂપિયા ભેગા કર્યા છે. 7 ઓક્ટોબરે 18 રૂપિયાનો સાવરણો ખરીદ્યો છે. 12 ઓક્ટોબરે એણે 25 રૂપિયાની ફિનાઇલની શીશી ખરીદી છે. 25 ઓક્ટોબરે આપણે બનાવેલા કાર્ડમાંથી 87 રૂપિયા ભેગા કર્યા છે. ત્યાર પછી આપણને કુલ ભેગા કરેલા રૂપિયા, કુલ ખર્ચ કરેલા રૂપિયા અને છેલ્લે ઓક્ટોબર
ના અંતે વધેલા રૂપિયા. આપણે અહીંયા જોઈએ કે એની પાસે કેટલા પૈસા હતા, તો કે 60 રૂપિયા એણે ભેગા કર્યા હતા, અને 25 ઓક્ટોબરે એણે બનાવેલા કાર્ડમાંથી પાછા 27 રૂપિયા ભેગા કર્યા. એટલે કુલ કેટલો એણે પૈસા ભેગા કર્યા હશે, તો કે 60માં આપણે 27 નાખી, 60માં 27 નાખવી એટલે કેટલા થાય, તો કે 87. તો એ કુલ ભેગા કરેલા રૂપિયામાં આવશે 87. ત્યાર પછી કુલ ખર્ચ કરેલા રૂપિયા, એમાં આપણે જોઈ 18 રૂપિયાનો સાવરણો ખરીદ્યો, 25 રૂપિયાની ફિનાઇલ ખરીદી. એટલે 18માં આપણે 25 નાખવી, 8 ને 5 3, અને 2 ને 1 3, વધી 1 4, કુલ કેટલા થશે 43. એટલે આપણે 87માંથી 43 બાદ કરીએ, તો કેટલા વધશે, 7માંથી 3 જાય તો 4, અને 8માંથી 4 જાય તો 4. ઓક્ટોબરના અંતે એણે કેટલા રૂપિયા વધ્યા એની પાસે, તો કે 44 રૂપિયા. શ્રેયા પાસે હવે મહિનાને અંતે 44 રૂપિયા વધ્યા. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. ચકાચક ટોળીના બાળકોએ બગીચાના ઝાડની ગણતરી કરી. આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોયું કે ચકાચકની ટોળી હતી, એ બગીચો સાફ કરતા હતા. આ બગીચાની અંદર કેટલાક ઝાડ હતા, આ ઝાડની એણે ગણતરી કરી. આમાં આપણને ઝાડ આપ્યું છે, બાજુમાં ઝાડની સંખ્યા આપી છે. પહેલાં જોઈએ 90, 75, 82, 68 અને 94 આ સંખ્યા આપી છે. ત્યાર પછી આપણને પ્રશ્નો આપ્યા છે કે ઝાડનું ચિત્ર છે કે ના ઝાડ કરતાં ના ઝાડ વધારે હતા, કેટલા વધારે હતા. તો આપણે જોઈએ કે પહેલાં ઝાડ કેટલા છે, તો કે 90 હતા, અને વડના ઝાડ કેટલા છે, તો કે 82. 90માંથી 82 કરીએ બાદ કરવાના છે, તો કેટલા વધારે હતા, તો કે અહીંયા જવાબ આવશે 8. 90માંથી 82 બાદ કરીએ તો જવાબ આવશે 8. સૌથી ઓછી સંખ્યા છે તે ઝાડનું ચિત્ર દોરો. આપણે અહીંયા સૌથી ઓછી કઈ સંખ્યાનું ચિત્ર બતાવીશ, તો કે આ બાજુ એ આપણે અહીંયા ચિત્ર, આ ઝાડનું ચિત્ર છે એ અહીંયા દોરવાનું છે. એમાં કેટલા સંખ્યા બતાવીશ, તો કે 68. ત્યાર પછી સૌથી વધારે સંખ્યા છે તે ઝાડનું ચિત્ર દોરો. સૌથી વધારે સંખ્યા છે એ ઝાડ કયું છે, તો કે છેલ્લા નંબરનું. કઈ કેટલી સંખ્યા છે, તો કે 94. આ ઝાડ છે અહીંયા આપણે દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ બંને ઝાડના ચિત્રો તમારે તમારી પુસ્તકમાં દોરવાના છે. ત્યાર પછી આપણને છેલ્લો પ્રશ્ન આવ્યો છે કે ખાલી જગ્યાના ઝાડની સંખ્યા 100 કરવા બાળકોએ વધુ ઝાડ વાવ્યા, તેમણે કેટલા વધુ ઝાડ વાવ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઝાડનું ચિત્ર છે એમાં ઝાડની સંખ્યા આપી છે 75. કેટલામાં નંબરનું ઝાડ છે, તો કે બીજા નંબરનું. અહીંયા આપણને આપી દીધું 75. તો 75 ઝાડની સંખ્યા છે. જો એને આપણે 100 કરવી હોય તો આ ચકાચક ટોળકીના બાળકોએ કેટલા વધુ ઝાડ વાવવા પડશે, તો કે 75માં 25 નાખીએ તો 100 થશે. તો આ જવાબ શું આવશે, અહીંયા કેટલા આવે, તો કે 25. કેટલા આવશે, 25. 100 કરીએ તો આપણે 75માં 25 નાખીએ તો 100 થાય. એટલે 100 ઝાડવા બાળકોએ વધારે વાવવા પડશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રકરણ નંબર 14 પૂર્ણ થાય છે. આ પુસ્તકમાં જવાબ તમારે લખવાના છે.